एक्सरसाइज बी कंबाइन द सेंटेंस वाक्य जोड़वाना छे फर्स्ट आई नो अ मैन हूँ मानस ने ओळखु छू अने बीजू वाक्य छे ही वांट्स सम हेल्प अने तेने थोड़ी मदद जोईए छे तो बन्ने वाक्य ने आपणे रिलेटिव प्रोनाउन थी जोड़वाना छे अने अ मैन फर्स्ट सेंटेंस लखीए के आई नो अ मैन अहीं मैन व्यक्ति छे व्यक्ति माटे आपणे कयुं वापरीए छे तो के हू एटले अहीं वर्ब छे एटले डायरेक्ट ही छे ए काढीने एनी जगह शुं आवशे हू वांट्स सम हेल्प એટલે હું એક માણસ ને ઓળખું છું કે જેને મદદ જોઈએ છે. સેકન્ડ છે હી ટોલ્ડ અસ અ સ્ટોરી તે આપણને એક વાર્તા કહે છે. અને સેકન્ડ છે ઇટ વોઝ ટ્રુ તે સાચી હતી. હવે આ બંને વાક્યને જોડવા હોય તો પહેલું શું આવશે કે હી ટોલ્ડ અસ અ સ્ટોરી એને આપણને એક વાર્તા કહી. અહીંયા સ્ટોરી વાર્તાની વાત થાય છે. જો આઈડિયા વિચારને એ હોય તો કેનાથી જોડાશે વાક્ય વિચ થી એટલે અહીંયા શું આવશે વિચ વોઝ ટ્રુ એને આપણને વાર્તા કહી કે જે સાચી હતી. થર્ડ છે રમણભાઈ લિવડ વિથ હિઝ ડોટર રમણભાઈ તેની પુત્રી સાથે રહેતા શી વોઝ અ લોયર તે વકીલ હતી. ફર્સ્ટ વાક્ય લખીએ તો રમણભાઈ લિવડ વિથ હિઝ ડોટર અહીંયા ડોટર દીકરી પર્સન થયું તો વાક્ય કેનાથી જોડાશે વુથી એટલે શી કાઢીને એની જગ્યાએ શું લખશો વુ વોઝ અ લોયર કે જે લોયર હતી. ફોર્થ ગૌરી લુક્ડ એટ ધ બાસ્કેટ ગૌરીએ ટોપલામાં જોયું ઇટ વોઝ ઓન ધ ટેબલ તે ટેબલ ઉપર હતું. ફર્સ્ટ સેન્ટેન્સ લખી કે ગૌરી લુક્ડ એટ ધ બાસ્કેટ ગૌરીએ ટોપલામાં જોયું. અહીંયા બાસ્કેટ નિર્જીવ વસ્તુની વાત થાય છે તો વાક્ય કેનાથી જોડાશે વિચથી અને અહીંયા ઇટ છે એ કાઢીને એની જગ્યાએ શું લખશો વિચ was on the table કે જે ટેબલ ઉપર હતું. Fifth, these flowers are nice. આ ફૂલો સુંદર છે. અને સેકન્ડ છે કે they are expensive. તેઓ ખર્ચાળ અથવા તો મોંઘા છે. These flowers are nice. અહીંયા વાત ફ્લાવર્સ ફૂલની થાય છે તો નિર્જીવ વસ્તુ થઈ તો વાક્ય કેનાથી જોડાશે which. અને આ જે this સર્વનામ છે એ નીકળીને એની જગ્યાએ શું લગાડશો which are expensive. આ સુંદર ફૂલ છે કે જે મોંઘા છે. સિક્સ કાંજીભાઈ ઇઝ ધ સરપંચ કાંજીભાઈ સરપંચ છે. હી ટેક ડિસિઝન તે નિર્ણયો લે છે. તો કાંજીભાઈ ઇઝ ધ સરપંચ અહીંયા વ્યક્તિની વાત થાય છે એટલે હી છે એની જગ્યાએ આપણે શું લખશું હુ ટેક ડિસિઝન કાંજીભાઈ સરપંચ છે કે જે નિર્ણય લે છે. નેક્સ્ટ અધર રિલેટિવ પ્રોનાઉન્સ whoever એટલે જે કોઈ whichever એટલે જે કઈ whatever એટલે જે કઈ અને whoever એટલે જે કોઈ ને. એક્સરસાઇઝ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ અહીંયા પણ ખાલી જગ્યા છે સંબંધક સર્વનામથી ફિલ અપ કરવાની છે. ફર્સ્ટ છે રિપીટ ખાલી જગ્યા યુ હેવ સે એટલે ફરીથી કહો કે જે કઈ તમે કહ્યું જે કઈ એટલે એના માટે શું આવશે અહીંયા whatever. સેકન્ડ છે વી કેન નોટ ઓલવેઝ ગેટ એટલે આપણને હંમેશા તે મળતું નથી શું કે ખાલી જગ્યા વી વોન્ટ કે જે કંઈ આપણે ઈચ્છીએ જે કંઈ એટલે અહીંયા પણ શું આવશે વોટ એવર. થર્ડ ડુ ખાલી જગ્યા યોર પેરેન્ટ્સ ટેલ યુ એટલે એ કરો કે જે કંઈ તમારા માતા પિતા તમને કહે છે અહીંયા પણ જે કંઈ એટલે શું આવશે વોટ એવર. ફોર્થ ખાલી જગ્યા ધીસ ગુડ મેન સેઝ ઇઝ ટ્રુ એટલે જે કંઈ પણ આ સારો માણસ કહે છે તે સાચું છે એટલે અહીંયા પણ જે કહે એટલે શું આવશે વોટ એવર. ઇ ફાઉન્ડ ખાલી જગ્યા હી હેડ લોસ્ટ તેને મળ્યું કે જે કોઈ તેણે ગુમાવ્યા હતા કે જે કોઈને ગુમાવ્યા હતા જે કોઈને એટલે અહીંયા શું આવશે હુ એવર. સિક્સ હિયર આર સમ કેપ્સ અહીં થોડી ટોપીઓ છે ટેક ખાલી જગ્યા ફિટ્સ યુ અને જે કંઈ પણ તમને ફિટ થાય એ તમે લ્યો જે કંઈ પણ અહીંયા શું આવશે વિચેવર કેપ ટોપી માટે શું આવશે ત્યાં વિચેવર. હી ખાલી જગ્યા હેલ્પ અસ ઇન ટ્રબલ ઇઝ અ ટ્રુ ફ્રેન્ડ એટલે એ કે જે કોઈ વ્યક્તિ આપણને મુશ્કેલીમાં મદદ કરે છે તે જ ખરો અથવા તો સાચો મિત્ર છે. અહીંયા વ્યક્તિની વાત છે કે જે કોઈ વ્યક્તિ એટલે અહીંયા શું આવશે હુ એવર. એ હેવ યુ ફરગોટન ખાલી જગ્યા યુ પ્રોમિસ્ડ ટુ ડુ એટલે શું તમે ભૂલી ગયા છો કે જે કંઈ તમે વચન આપ્યું હતું વિચાર કે વાત આઈડિયા નહીં છે એટલે શું આવશે અહીંયા વોટ એવર. નાઇન્થ હેટ ખાલી જગ્યા ઇઝ એવિલ
એને ધિક્કારો કે જે કોઈ ખોટું છે તો અહીંયા શું આવશે હુએવર એન્ડ ખાલી જગ્યા ઇઝ વન મેન્સ ફૂડ ઇઝ અનધર મેન્સ પોઈઝન એટલે જે કંઈ પણ વસ્તુ એક માણસનો ખોરાક છે એ બીજા માણસ માટે શું છે ઝેર અહીંયા વસ્તુની વાત થાય છે તો શું આવશે વોટ એવર ઇલેવન્થ ધેર આર સમ બુક્સ અહીં થોડી પુસ્તકો છે રીડ ખાલી જગ્યા યુ લાઈક કે જે કંઈ પણ તમને ગમે એ વાંચો એ બુક્સ વસ્તુની વાત થાય છે તો શું આવશે વિચ એવર યુ લાઈક એન્ડ લાસ્ટ વન ઇઝ ટ્રેવ વેલકમ ખાલી જગ્યા આઈ સેન્ડ ટુ યુ એટલે જે કંઈ પણ વસ્તુ હું તમને મોકલું એ તમે સ્વીકારી લઈ લેજો તો વસ્તુની વાત છે એટલે અહીંયા શું આવશે વિચ એવર